સુપ્રભાત અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણા પ્રાચીન કૃષિ વ્યવસાયોને વધુ ફળદાયી બનાવવાના આશય સાથે જ કાર્યક્રમની શરૂઆત કરીએ આજના મુખ્ય અંશોથી કિનારે વસ્તા ખેડૂત મિત્રો નાળિયેરીની ખેતી એ ખૂબ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે ત્યારે સપ્ટેમ્બર મહિનો એ નાળિયેરીની ખેતી કરનારા ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો હોય છે સપ્ટેમ્બર મહિનામાં ખેડૂત મિત્રો વિશ્વ નાળિયેરી દિવસની ઉજવણી કરવામાં આવે છે વિશ્વમાં વર્તમાન સમયમાં ત્રાણું દેશ એ નાળિયેરીની ખેતી કરી રહ્યા છે તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે ત્યારે બીજી સપ્ટેમ્બરના દિવસથી રાજ્યની જુદી જુદી કૃષિ યુનિવર્સિટીમાં નાળિયેરીની જુદી જુદી જાતની ખેતી વિશે માહિતગાર કરવામાં આવતા હોય છે ત્યારે ચાલો નાળિયેરીની જુદી જુદી જાત વિશે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો આજે વિશ્વ નારિયેળી દિવસને લઈને એક અનોખો કાર્યક્રમ ખેડૂતો માટે રાખવામાં આવ્યો છે જેને આપણે શ્રીફળ કહીએ છીએ લગભગ કેરલાથી લઈ સમગ્ર ભારતની અંદર જેને આપણે એક શ્રીફળ તરીકે ઓળખીએ છીએ એવા નારિયેળીનું દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે દરિયાકિનારા વિસ્તારની અંદર પણ નારિયેળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે નારિયેળીમાં લગભગ ઘણા પ્રકારની અલગ અલગ જાતો આવી છે બીજી સપ્ટેમ્બરે વિશ્વ નારિયેળી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આજે નવસારી કૃષિ યુનિવર્સિટીના જે નિષ્ણાતો છે એમણે ખેડૂતો માટે ખાસ નારિયેળીને લઈને અને નારિયેળીની કઈ જાતો છે કયા પ્રકારની અંદર આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ અને કેવા પ્રકારની અંદરના એની અંદર જે રોગ જીવાતો હોય છે એના ઉપર નિયંત્રણ લઈ શકાય એના ઉપર માહિતી આપવા માટે આજે અહીં ખેડૂતો ભેગા થયા છે તો તમારા જે પણ નારિયેળીને લઈને જે પ્રશ્નો હોય એના નિરાકરણ માટે ખાસ વિશ્વ નારિયેળી દિવસને લઈને જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં તમારા પ્રશ્નોનું નિરાકરણ રાખવામાં આવ્યું છે તો આવો અન્નદાતાના કાર્યક્રમમાં આપણે નિહાળીએ વિશ્વ નારિયેળી દિવસને લઈને નારિયેળીનું જતન કેવી રીતના કરવું નારિયળીનું વધુ ઉત્પાદન કેવી રીતના લેવું અને એમાં આવતા રોગ જીવાતોનું નિયંત્રણ કેવી રીતના કરવું તો અન્નદાતાના કાર્યક્રમમાં નારિયળીઓ ઉપર ખાસ કાર્યક્રમ આપણા માટે રાજેશ પાવસ્કર અન્નદાતા વલસાડ મારું નામ છે ડૉક્ટર પંકજ બાલેરા હું મદદની પ્રાધ્યાપકની ફરજ અત્યારે એસપી બાગાયત વન્ય મહાવિદ્યાલય ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીમાં ભજું છું મિત્રો બીજી સપ્ટેમ્બર એટલે વિશ્વ નારેળી દિવસ બીજી સપ્ટેમ્બર જ વિશ્વ નારેળી દિવસનું ઉજવણી કેમ કરવામાં આવે છે કારણ કે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં એપીસી એટલે એશિયન એન્ડ પેસિફિક કોકોનટ કમ્યુનિટીએ નક્કી કર્યું જે એનું હેડક્વાર્ટર છે જકાર્તા ઇન્ડોનેશિયામાં એ કમ્યુનિટીની અંદર હાલમાં અઢાર દેશનું સમાવેશ થાય જેમાં ભારતનો બી સમાવેશ કરવામાં આવેલ છે કે મુખ્ય ઉદ્દેશ એવો હતો કે ભાઈ હાલમાં ત્રાણું જેટલા દેશોમાં અલગ અલગ દેશોમાં નારિળીની ખેતી થાય છે અને એ દિવસે બધા ખેડૂતોને આપણે નારિય વિશે જાણકાર કરવાનું એટલે અવેરનેસ વધારવાનું ખેડૂતો જેને કરીને નારિળી માટે કોઈ ખેડૂત વધારે આવક મેળવી શકીએ એટલે જ આ બીજી સપ્ટેમ્બરે આપણે વિશ્વ નારિયળી દિવસનું આયોજન અહીંયા સરંદા ગામે કરવામાં આવેલ છે મિત્રો નારિળ આપણે જાણીએ કે જન્મથી માંડીને મરણ સુધી આપણા સાથે રહેલ છે જેને આપણે શ્રીફળ અથવા તો લક્ષ્મીનું ફળ અથવા તો કલ્પૃક્ષ કલ્પૃક્ષ કેમ કહેવામાં આવે છે કારણ કે એના જે બધા જ ભાગો છે ફૂલ ફળ પાન છે એના મૂળ છે થડ છે એ બધા જ ભાગો આપણે ઉપયોગમાં રોજિંદા લઈ શકીએ છીએ અને એના જે તેલ છે નારિના ફળમાંથી જે તેલ બનીએ છે એ બી દક્ષિણ ભારતમાં જુઓ તો એ ખાવામાં અને તેને તેમજ માથામાં લગાવવા માટે બી ઉપયોગમાં લઈ શકીએ છે એનું વિસ્તારની વાત કરીએ તો હાલમાં કેરળ રાજ્ય છે વાવેતરમાં મોખરે છે પછી ઉત્પાદકતાની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ઉત્પાદકતા બહુ જ વધારે છે બીજા રાજ્યો કરતાં અને જાતોની વાવેતર કરીએ તો હાલમાં આપણે જોઈએ કે જાતો ત્રણ પ્રકારની હતી ઠીંગની ઊંચી અને હાઇબ્રિડ એટલે હાઈબ્રિડ જે જાતો છે ખેડૂતો અત્યારે બહુ જ મો વધારે પ્રમાણમાં વાવેતર એનું કરતા થયા છે ખાતર અને પાણીની વ્યવસ્થા પણ આપણે એમાં જોઈએ તો ખાસ કરીને ખાતરમાં દોઢસો દોઢ કિલો જેટલું નાઇટ્રોજન સાડા સાતસો ગ્રામ જેટલું ફોસ્ફરસ અને દોઢ કિલો જેટલું પોટાસ એ આપણે એને આપીએ છીએ એની સાથે સાથે નીંબુળી ખોળ અથવા તો દિવેલી ખોળ બી પાંચ કિલો જેટલું એને આપણે આપી શકે છે તેમજ આની સાથે સાથે જૈવિક ખાતરો તેમાં અથવા તો સેન્દ્રીય ખેતી જેને આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કહીએ છીએ કે ઓર્ગેનિક ફાર્મિંગ બી આપણે કોકોનટમાં નારિળીમાં કરી શકીએ છે પાણીની વ્યવસ્થા પણ જોઈએ તો શરૂઆતમાં એને જ અથવા તો પાણીની જરૂર પડે છે જેમ છોડ મોટો થાય તેમ એની પાણીની જે ક્વોન્ટિટી છે એ બી વધતી જાય છે એટલે આશરે આપણે શિયાળામાં ચારથી શિયાળામાં આઠથી દસ દિવસ છોડીને પાણી એને આપવું જોઈએ પ્રતિછોડ અને ઉનાળામાં ચારથી પાંચ દિવસ છોડીને એને આશરે બસો લીટર જેટલું એને દરરોજનું પાણી જોઈએ છે એટલે એ હિસાબે ચારથી છ દિવસ ઉનાળામાં છોડીને એને આપણે પાણી આપવું જોઈએ અને હાલમાં જ્યારે આપણે જોઈએ કે આધુનિકતા એટલે ડ્રીપ સિસ્ટમ અને એને આપણે ટપક પદ્ધતિ કહે છે કે ટપક પદ્ધતિ બી નારિળીમાં ખૂબ સારું એવું પ્રમાણ એને ઉત્પાદનમાં મળેલ છે ખેડૂત મિત્રો આ કમોસમની સીઝનમાં દક્ષિણ ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ પડતા રોકડિયા પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે પરંતુ જો કોઈ ખેડૂત મિત્રો એ યોગ્ય પદ્ધતિથી શાકભાજીની સજીવ ખેતી કરી હશે તો તેમણે શાકભાજીમાં મબલક ઉત્પાદન મેળવ્યું હશે આજે આપણા એવા જ એક પ્રગતિશીલ ખેડૂતની વાત કરીશું જેમણે સફળ રીતે ભીંડાની સજીવ ખેતી કરી મબલક ઉત્પાદન મેળવ્યું છે ચાલો જોઈએ ભીંડાની સજીવ ખેતી મારું નામ નરેશભાઈ ભાસ્કરભાઈ સાવે ગામ દેહેરી તાલુકો ગામ જિલ્લો વલસાડ આ અમારા ભેંડા અમે લગભગ જૂન મહિનામાં વાવેલા જૂનની પહેલી બીજી તારીખે વાવ્યા પછી એમાં પછી બીજું કંઈ જ નથી કર્યું અને આટલો બધો પુષ્કળ વરસાદ પડ્યો પણ એને જરા પણ કંઈ થયું નહીં કારણ કે અમે છે ને ત્રણ ફૂટ ઊંડી ગટર કરેલી છે એમાં જે જેસીપીથી ને ત્યાં વાવેલું છે એટલે જરા પણ કંઈ કરવા વગર એટલો સરસ અત્યારે એનું હાર્વેસ્ટ પણ થયું છે લગભગ મહિનોથી અમે કરીએ છીએ પણ એ મુશ્કેલી એ છે કે થોડી લેબર પ્રોબ્લેમ હોવાને કારણે થોડી તકલીફ પડે છે બીજું તો કંઈ નહીં વ્યવસ્થિત છે જરા પણ કંઈ નહીં હજુ પણ અમને લગભગ બેક મહિના સુધી હજી ચાલ્યા કરે છે મિનિટો પહેલો હાર્વેસ્ટ કરવા માટે એને જરા લેબરનું જ પ્રોબ્લેમ છે બીજું કંઈ નહીં કોઈ પણ જાતનું સ્પ્રે કે કંઈ કર્યું નથી એને ને પહેલાં આવેલું ત્યારે જોડો વરસાદ ઓછો તો એક બે વાર ડીપથી એમાં ગૌમૂત્ર છોડેલું તો બીજું કાંઈ નહીં ડ્રીપ જ છે ને એમાં ડીપમાં વરસાદ જો નહીં પડે તો ડ્રીપ રાખી મૂકેલું છે પણ એની બિલકુલ જરૂર નથી પડી પણ પહેલાં સ્ટાર્ટિંગમાં એક પંદરેક દિવસ એમાં ગૌમૂત્ર છોડેલું તે સિવાય બીજું કંઈ જ નથી કર્યું હા આના પર થોડો અત્યારે જે તમને રોગ જેવો દેખાય છે જે ભીંડા પહેલાં એ છે તે એક તો એ પાક હવે પૂરો થવાની જમા છે પંદર વીસ દિવસ બધો મહિનો એને ચાલશે એટલે એને કંઈક બહુ ખાસ એ આવશે નથી ને એની અંદર અમે કેળ કેળ વાવી દેવાના છે આ આપાળા પર એટલે ત્યાં સુધીમાં અત્યારે બે ચાર દિવસમાં કેળવો કામ ચાલુ થઈ જશે એટલે એને કંઈક થશે નહીં આ જ બધા કટિંગ કાપીને તે અમે નાખશું એટલે તે કેળના માટે એનું ખાતર બાયોમાંસ થઈ જશે ને મલ્ચિંગ પણ થઈ જશે તે પછી કરશું ને તેની અંદર કારણ કે કેળને થવાને લગભગ નહીં તો ત્રણ ચાર પાંચ મહિના લાગશે પૂલો પૂ પૂરું છવા માટે તો તેની અંદર અમે બે બીજી શાકભાજી એની અંદર કરશું રીંગણાં છે ને તમારે કાકડી છે જે શિયાળામાં થશે ને એ બધી જ શાકભાજીમાં અમે લઈશું કારણ કે લગભગ ચારેક મહિનાનો પીરિયડ અમને મળશે તો ચાર મહિનામાં જે શાકભાજી પૂરી થતી હોય એટલે એટલે આખું પાછું કેલથી આખું છવાઈ જશે એટલે નીનાબનનો પ્રોબ્લેમ પણ સોલ્વ થશે ને તે જ એમાં તે જ પાણીથી તેજ ખાતરથી કે તેજ બધા બધાથી એ અમને એમનો પાક મળશે બસ આ આ છે ને આ ઉંમરગામ તાલુકો વલસાડનો છેવાડાનો તાલુકો દક્ષિણ ગુજરાતનો તો એની અંદર આ વર્ષે એટલો બધો વરસાદ પડ્યો કે જે આખો વર્ષમાં આખા સિઝનમાં પડવા જોઈએ તે પંદર દિવસમાં એટલો બધો પડી ગયો છે કે લગભગ એંસીથી સો ઇંચ જેટલો એટલે એનાથી જે વરસાદથી નુકસાન થતે પણ અમે મેઇન ગટર આપી છે પછી એની અંદર પહેલાં બધી ટ્રેન્ચ ઊંચી કરીને ત્રણ ત્રણ ફૂટ ઊંચી કરીને કરી છે એટલે એને બિલકુલ એનો એના પર કંઈ જરા પણ અસર નહીં થઈ ને સારો એવો પાક અમને એમ લો કંઈ પણ કરવા વગર ખાલી એમાં લેબર લાગે એટલું જ બાકી બીજું કંઈ ખર્ચો નથી આમ બહુ કહેવાનું ભાઈ હા મારું નામ નરેશભાઈ ભાસ્કર આ છે ને લગભગ અમારે રૂપિયા પછીથી દોઢ એક મહિનાથી પાક અમારો ચાલુ છે ને અત્યારે હાર્વેસ્ટનું પણ ચાલ્યા કરે ને એમાં સારો સારો એવો પાક છે ને એ કમ્પ્લીટલી ઓર્ગેનિક હોવાના કારણે બધા ગ્રાહકો એકદમ લઈ જાય પછી પાછા એ જ માગે છે એની સાઈઝ પણ મોટી છે તો મોટી સાઈઝ પાકટ છે એમ કહે છે પણ એકચ્યુલી જ્યારે એને એ લોકો શાક બનાવે છે ત્યારે ખબર પડે એટલે બીજા દિવસે પાછા માગવા માટે આવે છે ને બીજું એમાં કારણ શું છે એ બે દિવસ સુધી પણ એમ લીલોછમ જોવું રહી છે કારો પડતો નથી ત્યારે પેલો કેમિકલવાળો એ એક જ દિવસમાં તમારે થઈ જાય છે એટલે આપણે માર્કેટમાં મોકલવા માટે કે કરવા માટે પેકિંગના માટે કે બધું સારું પડે છે આમાં કોઈ પણ પ્રકારનો રોગ કે કંઈ નથી કમ્પ્લીટલી સજીવ ખેતી પર જ છે આધારિત એટલે સ્પ્રે બ્રે કરવાનું કંઈ નથી પણ સ્ટાર્ટિંગમાં જ્યારે એમ કીધું તેમ એના પર ગૌમૂત્ર અમે ડ્રીપમાં છોડું છોડેલું ને એના સ્પ્રે કરવાનો અમારો વિચાર હતો પણ તેવું કંઈ અમને જરૂર પડી નથી પણ અમે તૈયાર રાખેલી સ્પ્રે કરવા માટે ગૌમૂત્રની તો પણ તે પણ જરૂર પડી નથી વરસાદ જ એટલો તો હતો અને ટાઈમ પણ નહીં મળ્યો વરસાદમાં સ્પ્રે કરવા માટે અને કંઈ જરૂર પણ નહીં પડી અને સારું એવું છે સરસ છે ને હવે એ છે તે લગભગ હવે એકાદ મહિના સુધી ચાલશે પછી એને અમને કાઢી નાખશું કારણ કે અમે બીજો પાક એમાં લેવા માગીએ છીએ કેળા વાવીશું ને કેળાની અંદર બીજો કે જે શાકભાજી હશે તે સિઝન પ્રમાણે અમે રીંગણા છે કે પછી મૂળા છે કાંદા છે એવું બધું લગાડીને આ પાક અમે લેવા માગીએ છીએ એના પર જ છે આ આ અમારો પ્લાટ લગભગ દોઢ એક એકરનો ખરો એની અંદર અમે દોઢ પોણા બે એકર થશે તો એ છે ને એમ સમટળ હોવાને કારણ કે આ ડાંગરની ખેતી અમારા ડાંગર બહુ સરસ થતી હતી એને પાણી પકડે એવી જમીન એટલે અમે અમને ટ્રેન્ચ કરવા પડી એટલે અમને એનો ખર્ચ વધારે લગભગ ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચામાં આવ્યો છે પણ હવે એના વરસાદ ચાલુ થઈ ગયો એટલે કેળા અમને રોપવાના માટે ટાઈમ હતો એટલે અમે એને ચાલો બીજી આમ જ જમીન રહેવાની એટલે અમે ભીંડાનો પાક લઈ લીધો એમાં સારા એવા પૈસા મહિલા જ છે એ આ જ ખર્ચે અમે બીજો કંઈ ખર્ચો નહીં કરો આ ટ્રેન્ચ પર અમે એ લગાડી દઈશું કેળા લગાડી દઈશું કેળા લગાડતી વખતે પણ અમે એને બીજી શાકભાજી લગાડી દઈશું રીંગણ છે કે ભાઈ જે હશે તે અત્યારે જે સિઝન છે ને તે પ્રમાણે એ હશે માર્કેટ તે પ્રમાણે અમે એને લગાડી દઈશું ને બીજા અમને ત્રણ વર્ષ સુધી એની અંદર આ કેળા મળશે ત્રણ વર્ષ જે કેળા છે તે એક કેળનું અમે જે જ્યારે થર્ડ લગાડશું તો એક કેળની અંદર લગભગ અમને દોઢસો રૂપિયા મળશે એક એક ઝાડની અંદર ને એક એકરની અંદર લગભગ એ સાડી ચારસો કેળાના એ બેસે છે એટલે હવે તમે એના પર એ કરશો હિસાબ કરશો એટલે તમે ખ્યાલ આવશે ને એની અંદર જે કેળાને મેન્ટેન છે એટલે આપણે ડ્રીપ કરવાનું છે કે કેળા કાઢવાના છે કે નહીં કરવા માટે એના માટે અમે પાન એ આપીએ છીએ અત્યારે એ પાનનો અમારે બે રૂપિયા પોતે જ મદ્રાસી આવીને કાપી લેજે અને એક પાનની અમને બે રૂપિયા આપે છે પણ એ પાન અમે લગભગ દોઢથી બે વર થાય પછી કેળાને અમે લઈએ છીએ ખેડૂત મિત્રો આપણે દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં કેળાની ખેતી કરવામાં આવી રહી છે કેળાની ખેતી એ ત્રણ વર્ષે લાંબા ગાળાની ખેતી છે જેમાં યોગ્ય પદ્ધતિથી વાવેતર અને દેખભાળ કરવામાં આવે તો ઓછા રોકાણમાં વધુ આવક મેળવી શકાય છે કેળાની ખેતીમાં ખેડૂત મિત્રો કેળાના ફળની સાથોસાથ કેળાના પાન અને તેના ફૂલોનું પણ વેચાણ કરી સારી આવક મેળવી શકાય છે કેળાની કરવામાં આવતી સજીવ ખેતી કેળાના ફળની સાથે સાથે પાન અને ફૂલમાંથી મેળવી શકાય આવક બરોબર મારું નામ નરેશ ભાસ્કર સાવે મુક્કામ દેહેરી તાલુકો ઉંબરગાઉ જિલ્લો વલસાડ આ આપણે કેળાનો અમે પાક લીધો છે તો એ કેળાનો પાક અમે દસ બાય દસ પર કેળા વાવેલા છે એ વાવતા પહેલાં થોડો એને એમ કે ખાડો ખોદીને એમાં લગભગ પાંચ પાંચથી દસ કિલો છાણિયું ખાતર કમ્પોસ્ટ ખાતર નાખીને વાવી દીધું છે હવે એ ત્રણ વર્ષ સુધી એને અમે પાક લઈએ છીએ લગભગ આમાં વર્ષ દોઢ વર્ષ થઈ ગયું છે એટલે અડધો પાક તેમાંથી ઉતરી ગયો છે હવે હવે આવતા દિવાળીથી અમે પાછું ચાલશે ત્યારે અમે એના પાન આપશું જે જે પીલા નીકળે છે એ પીલા રાખીને એના પાન કાપી લઈ જાય પેલો એટલે આપણે પીલા કાપવાનો ખર્ચો પણ બચી જાય ને પેલો લગભગ પાન અહીંયા મદ્રાસી મુંબઈમાં મોકલે છે તો એક પાનના અમને પોતે કાપીને લઈ જાય તો પણ અમને બે રૂપિયા લગભગ એક પાનના આપે છે ને એક તમારું એ છે એમાં લગભગ એક અઠવાડિયામાં એને લગભગ છ થી સાત પાન મળે દર અઠવાડિયા અઠવાડિયા તો આખો અવાર અમારે ત્રણ ચાર પાંચ એકરનો પ્લોટ છે એમાંથી લગભગ એને દર અઠવાડિયે લગભગ પાંચ છ હજાર પાન અમને મળશે એટલે એમાં કંઈ પણ જાતનો ખર્ચો નહીં ખાલી આપણે આપણે લેવું તેવી રીતના જે કેળા છે તે પણ અત્યારે અમે બારથી પંદર રૂપિયા કિલો પ્રમાણે અહીંયા એને કાપી આપવાના ને એ ઉંચકી લઈ જાય છે એનો પણ અમે બિલકુલ કે ટ્રાન્સપોર્ટિંગનો કે કસાનો કસર અમે ખર્ચો આવતો નથી એટલે કેળામાં બહુ સારું છે કેળામાં બીજું શું છે એની અંદર લેબર પણ બહુ ઓછો લાગે છે કંઈ નહીં કમ્પ્લીટ નેચરલી છે એને કંઈ એ નથી કરેલું તમે જોશો કે એ બધા પાન સુકાયેલા પાન પણ અમે એને કાપતા નથી કારણ કે કોઈ પણ પાન તમે જોશો તો ગરડું થાય એટલે નીચે આવી જાય નારિયેળનું પાન દસથી બાર ફૂટ લાંબુ છે તે પણ નીચે આવી જાય પણ આ કેળાનું પાન નીચે આવતું નથી એ તો એની પાછળ ભગવાનનો કે કુદરતનો કંઈ હેતુ છે તો એ જે એનો જે ખંભો છે ને એને પેરેલ થઈ જાય છે તો એનું કારણ શું છે તો એને જે બહારની ઠંડી ગરમી છે એને એનો અસર કરતી નથી કારણ કે એમાં તમે જોશો તો કેળામાં પંચાણું ટકા પાણી છે અને પંચાણું ટકા પાણીમાંનું એનું ટેમ્પરેચર નોર્મલ રહેવાના માટે એને કપડાં પહેરેલા છે ઠંડી ગરમીનો એને અસર થતો નથી એટલે અમારું માનવું એવું છે કે એના પાન કોઈ દિવસ કાપવા નથી કારણ કે કુદરતે એને તેવી રીતને ઢાં ઢાંકી દીધું છે તો ઢાકેલું જ રહેવાનું રહેવા લેવા જોઈએ અને આપણા ખર્ચો બચે આપણે ખરાબ લાગે એટલે એના દાંતને કાપે તો એને નુકસાન થાય છે અને આપણે લેબર લાગે વધારે એટલે ખર્ચો આવે તે બધું મટી જાય છે આ આ છે ને એમાં જે એનો એનો જે બીજો બધો કચરો એટલે એના આમ કે થડ કાપીને કે લુંગર કાપી લીધું આપણે કેળા કાપી લીધા કે એનું અડધેથી એનું કટ કરવાનું છે જેવી રીતના પહેલાં જોઉં છો તો મેં આ કટ કરેલું છે તો અડધેથી કાપવાનું નીચે તો નહીં કાપવાનું કારણ કે એમાં જે રસ છે તે બીજું એનું ત્યાં જે શંકર નીકળેલો છે એના માટે એને ઉપયોગ હોય છે બીજા શક્કર કાપી નાખવાનો હોય છે એમાં શું છે લય થર્ડ પાસે વધારે વધારે ત્રણ જ તમારે રાખવાનો હોય છે તો અમે એકને લુંગર આવેલો હોય છે બીજું એમ કે એક બે મહિનામાં આવવાની તૈયારી હોય ને ત્રીજું પાછું ત્યાં આવે છે તો એક કપાય એટલે બીજું રાખી દેવાનું એટલે તણની સંખ્યા કાયમ તમે મેન્ટેન કરવાની ને બાકીની સિંગી છે તે અત્યારે અમે કાપવાનું બંધ કરી દઈશું દીધું છે અત્યારે એના જે પાનમાં મોટા થઈ જાય દિવાળી પછી તે પાન મોટા થઈ જશે એટલે અમે પાનમાં આપી દઈશું કારણ કે અહીં મુંબઈની અંદર એ લોકો મોટી મોટી હોટેલની અંદર પાનમાં જમણ આપતા હોય છે સાઉથ ઇન્ડિયનમાં ખાસ એમ ખાસ પાનમાં ગાડી આપવાનો એમનો એ હોય છે આનું માર્કેટ સારું છે આમ તો આ જૈન લોકો છે ને કંદમૂળ ખાતા નથી બટાકાને એમ તેમ તો બટાકાના પહેલાં પેટીસ વગેરે બનાવવાના હોય તો આ કેળાના પેટીસ બનાવવા બનાવે છે અને બીજું એટલે જૈન લોકોને એમની લગ્નની સિઝન હોય ત્યારે એ લોકોને એક શાક બનાવવાનું જ હોય છે તે એનો એમ કે સારો બજાર હોય છે તો અહીં અત્યારે અહીંયા અમારે લગભગ બારથી પંદર રૂપિયા કિલો પ્રમાણે અહીંથી અમારા ફાર્મ પરથી લઈ જાય છે ટ્રાન્સપોર્ટિંગ મિસ્ટર બધું એનું છે એવી રીતના એ હોય છે ને આપણે જે થોડું આ લોકોની જે અમદાવાદની અંદર માર્કેટ છે એમાં સારો એવો બજાર મળે છે કારણ કે જૈન લોકોને અમુક તિથિમાં આ લોકો અપાસ હોય ત્યારે આનું જ ખાસ કરીને શાક ખાય છે તે આપણે જરા કેલ્ક્યુલેટ કરીને જો આપણે માલ આપણે મોકલો હોય તો હજુ એને લગભગ વીસથી બાવીસ રૂપિયાનો ભાવ આપણને મળે કિલોનો આની અંદર અમે ખાલી સાણીયું ખાતર જ વાપરેલું છે ખાડા ખોદીને એને વાવી દીધું છે અને અત્યારે એને જો આપવાનું હોય તો એની અંદર અમે પોલ્ટ્રી કે એવું ખાતર લાખવાનું હોય તો બુફે સિસ્ટમથી ત્યાં મૂકી દે બે 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 ક્યાં બે ઝાડની વચ્ચે ઉપરથી અમે એને મૂકી દઈએ છીએ એને ખા ખોદવાનું કે એવું કંઈ કરતાં જ નથી ને તે ખાતર મૂકો ને એની ઉંદર ઉપર જ પેલો ડ્રીપ રાખેલો છે તો ડ્રીપ અંદર મૂકી દે એટલે એનો પાણી પણ સ્પ્રેડ થાય છે ને તેમાંથી એને ખાતર મળે પણ અમે એને જોઈએ છે અને જરૂર છે કે તો એને આપીએ જરૂર હોય તો જ એને આપે નથી નથી આપતા કારણ કે એનો બધો જે બધો પાલો બધું છે એ અહીંયા જ છડે છે ને તમે જોવો જ છો એની અંદર જરા પણ નિંદામણ નથી એટલે બિલકુલ એને જેટલું એ એ લે છે એટલું એને એ થઈ જાય છે બીજું એને વધારે જરૂર પડતી નથી હા આની અંદર જે આપણે પાછું વાવેતર કરવાનું હોય તો આ એના શક્કર અમે આ જ સક્કર એમણે વાપરીએ છીએ એમાંથી આ તમે જોઈ રહ્યા છે એક સક્કર છે પેલો છે એવા કે ચૂની ચૂનીને એમણે અમે એને એમ કે સિલેક્ટ કરીને આને વાવીએ છીએ એની અંદર અત્યારે ટિશ્યુ કલ્ચર પણ આવી ગયું છે પણ ટિશ્યુ કલ્ચરમાં છોડ તમને જરા આપણે મોંઘા પડે પણ આ આપણા જ જે છોડ છે એ કાઢીને રોપવાની જેટલી એની એવું છે કાઢવા માટે થોડી તકલીફ પડે પણ પહેલાં કરતાં સસ્તું પડે ને એ આટલો લગભગ ટિશ્યુકલ્ચરનું નાનો હોય છે એટલે એમાં લગભગ બે એક મહિના બેથી ત્રણ મહિના જ્યાં બચી જાય છે કાં મોટો હોય છે એ નહીં પાને એમ કે તમારે જીવી જાય છે એટલે એટલો મોટો તમને મળે ને વાવતી વખતે પણ ને મોટો હોવાને કારણે એને માવજત પણ થોડી ઓછી રાખવાની કાળજી એની ઓછી રહેવાની પહેલાંની નાનું હોય છે એટલે જરા કાળજી લેવાની ને જરા તકલીફ હોય છે ને બીજું શું છે કે તે તમે નર્સરીમાંથી લાવો એટલે ત્યાં ગ્રીન હાઉસ હોય ગ્રીન હાઉસમાંથી આપણે ખુલ્લામાં લાવીએ તો થોડુંક હવામાન પણ ચેન્જ થઈ જાય એટલે એને એમ કે એનો પણ પ્રોબ્લેમ હોય તેવો એનો એ પ્રોબ્લેમ આવતો નથી આ છે ને એક ઝાડમાંથી એક તમારે લુંગર આવે છે ને એ લગભગ એક વર્ષની અંદર લગભગ અગિયારથી બાર મહિનામાં એ લુંગર તમારે તમને મળી જાય છે પછી બીજી જે એની શક્કર નીકળે તેમાંથી મળ્યા કરે છે તો એ લગભગ ત્રણ વર્ષમાં તમને પહેલું જે લુંગર છે એ તમને લગભગ વીસ કિલોનું મળે છે પંદરથી વીસ કિલોનું બીજું લગભગ તમને વીસથી બાવીસ કિલોનું પચીસ સુધી પણ જાય છે પણ વીસથી બાવીસ કિલોની એવરેજ રહી છે ત્રીજું પછી એ વીસ કિલોનું રહી છે ને ચોથું પાંચમું પછી પંદર કિલો દસ કિલો એવું તમને મળે છે તો તે લગભગ તમને ત્રણ વર્ષની અંદર લગભગ સવાસોથી દોઢસો કિલો મળે છે એનો ને તમે એમ કે એનો બાર રૂપિયા પ્રમાણે જો હિસાબ કરો તો કેટલા એ થઈ જાય છે એનો ખર્ચ બધો એની પાનની અંદર નીકળી આવે છે એની અંદર પછી એના ફૂલ છે અહીંયા ફૂલનું પણ માર્કેટ સારું છે ફૂલ પણ એના એમ કે અમને માર્કેટમાં મોકલીએ એનો પણ બજાર તમને મળી રહી છે

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર